બેટી બચાવો અભિયાન અંતર્ગત દીકરીના વધામણા. દેશની અંદર દીકરીની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે બેટી બચાવો માટેના અભિયાન તેજ બનાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ત્યારે ધાંગધ્રામાં રહેતા કરીમભાઈ મુલતાનીના દીકરાના ઘરે દીકરીનો જન્મ થયો હતો, ત્યારે આજરોજ દીકરીનું આગમન ઘરમાં થતાં દીકરીને તેમજ દીકરીના મા બાપને ધામધૂમથી ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ મુસ્લિમ પરિવાર પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના બેટી બચાવોને સાર્થક કરી રહ્યા છે. કરીમભાઈ કહે છે કે દીકરી છે તે જગતજનની છે, તેમજ મારા એકના એક દીકરાના ઘરે લક્ષ્મીજીની પધરામણી થઈ તેની મને ખુશી છે, અને આ દીકરીના જન્મને વધાવવા માટે મોટો કાર્યક્રમ પણ કરવાનું આયોજન હતું, પણ કોરોનાના કારણે ફક્ત ઘરના લોકો ભેગા થઈને અમે આ દીકરીનું તેમજ તેને જન્મ આપનાર માતાનું સ્વાગત કર્યું છે. અને દીકરી દીકરો એક સમાન, દીકરી પણ વાલનો દરિયો છે, લોકો પણ દીકરીને આગળ લાવે તેવી અપીલ પણ કરી હતી. સાથે વડાપ્રધાન દ્વારા બેટી બચાવો બેટી પઢાવો જે સૂત્ર છે તે માટે લોકો પણ સાથ અને સહકાર આપે તે અપીલ પણ કરી હતી. ધર્મેશ રબારી, ZS TV, ધાંગધ્રા. મારા ઘરે એકનો એક પુત્ર છે અને એના પ્રથમ જ બેબીનો જન્મ થયો અને અમે બહુ ખુશ થયા. અને ખરેખર અમારા કુટુંબમાં સિલસિલામાં અમારે પ્રથમ બેટી જ હોય છે. માનનીય મોદી સાહેબ પણ આ બાબતે બહુ જ ભાર આપે છે અને બેટી છે તો બધું જ છે, અને અમારા ઇસ્લામ ધર્મની અંદર પણ બેટી છે તો જન્નત છે એવું પણ કહેવાય છે. અને આ સરકારશ્રીની આ જે મુહિમ છે બેટી બચાવો બેટી પઢાવો એ ખરેખર એક પ્રશંસનીય યોજના છે, અને આ બેટીનું મહત્ત્વ આપવું જ જોઈએ. અને બેટી છે આપણી જગતજનની છે, અને બેટી છે તો જ માનવ જીવન છે. મારા ઘરે આ દીકરી આવી એટલે આજે અમે વહુને ત્યાં સાસરેથી ઘરે લાવ્યા, તો આજે પ્રથમ દિવસ હતો અને આવતા જ તમારે સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો. કોરોનાની મહામારીના કારણે અમારા ઘરે અમારા કુટુંબના સભ્યો 20-25 સભ્યો ભેગા થયા. અમારે આ પ્રસંગ તો ખૂબ જ જાતનો મોટો કરવો હતો બેટીના હરખમાં, પરંતુ કોરોનાના ગાઈડલાઇનના હિસાબે સીમિત પ્રોગ્રામ કર્યો, જે અમારી એક હરખની હેલીના રીતે અમે ઉજવો છે. બેટી છે એ જ જગતજનની છે, અને ખરેખર બેટી બચાવો બેટી બચાવો બેટી પઢાવો એ યોજનાના અંતર્ગત સરકારશ્રીએ તો આપણને કીધું જ છે, પણ એક આપણી નૈતિક ફરજ પણ બને છે કે બેટી છે એ જગતજનની છે, અને આ બેટી બચાવો બેટી પઢાવો યોજનાને પ્રોત્સાહન આપવું જોઈએ અને આપણે એની અંદર અંગત રસ લઈ અને આ એક જગતનું આખું કામ છે એની અંદર આપણે સહભાગી થવું જોઈએ.